वाह भाई वाह, आज तो मारी खुशी नो कोई पार नथी हो। एक तो आ दिवाळी जेवो तहेवार अने एमाय पासो मारो दीकरो सागर आजे घरे आवे छे। अरे डबल खुशी नो मौको छे मारी माटे। हा अरे आओ बेन, आओ आओ आओ। जय श्री कृष्ण। बेहो बेहो। जय श्री कृष्ण। आओ बेटा आओ। जय श्री कृष्ण। आओ बेस। કેમ થાય આજ એટલા બધા ખુશ દેખાવ છો? શું વાત છે? અરે મારી ખુશીની તમને હું વાત કરું બેન? અરે આજ તો મારા માટે ડબલ ખુશીનો દિવસ છે હો। ખેમ અંકલ, એવી તો શું વાત છે, તમને પણ કહો। અરે જો ને બેટા, આ થોડાક દિવસમાં દિવાળી જેવો તહેવાર આવે છે અને મારો દીકરો સાગર ઘરે પણ આવી રહ્યો છે। અરે અરે એવું કઈ નથી બેન, આ તો ખાલી સાગર કહેતો હતો કે હું દિવાળીની રજામાં આવું છું, પણ મને નથી લાગતું કે ફોજમાંથી એને આવા તહેવારમાં રજા મળે। તમારું શું કહેવું બેન? ભાઈ એમાં તો હું કહી શકું, કેમ કાવ્યા હું ઘરે જાઉં છું। અરે પણ બેટા, કાવ્યા બેટા, કાવ્યા તો બિચારી ચાલી ગઈ। જતી જ રહી ને ભાઈ, એને ખબર છે કે મારો પતિ આ દિવાળીએ તો હું આવતી ગમે એટલી દિવાળી આવે તોય પાછું નથી આવવાનું। મારો લાડકવાયો, મારો જાયો, ખબર નહીં કઈ ભૂમિમાં હમાઈ ગયો છે, કઈ ભૂમિ એને ભરખી ગઈ છે। બેન તમે દુઃખ ન લગાડો, તમે રડો નહીં, અને તમારો દીકરો ખાલી તમારો દીકરો થોડો હતો, અરે આપણી પવિત્ર ભારત ભૂમિનો સપૂત હતો, અને આવા સપૂતની માતા થઈને તમે દુઃખ લગાડો છો? રડો નહીં બેન। કેમ રોવું ન આવે ભાઈ, મારા દીકરાની જગ્યાએ તમારો દીકરો હોત તો તમે આવું બોલત? મારી વાતનું તમે ખોટું નહીં લગાડતા બેન, પણ સાચું કહું ને તો તમારા દીકરાની જગ્યાએ જો મારો દીકરો સાગર સહિત થઈ ગયો હોત ને તો મારી છાતી દમ ગજ ગજ ફૂલતી હોત। બેટા હું જાણું છું કે તારું દુઃખ કોઈ નાનું નથી, આમ જાણીએ ને તો મને પણ એ જ વાતનું દુઃખ છે, તારો પતિ ને મારો દીકરો। મમ્મી તમને ખબર છે, દેવાંગ જ્યારે ગયા ને ત્યારે મને કહીને ગયા હતા કે આવતી દિવાળીનું વેકેશન આપણે કોઈ એવી જગ્યાએ ફરવા જઈશું ને, એ સફર આપણી જિંદગીનો યાદગાર સફર રહેશે। હા તો જાણે ગઈકાલની જ વાત હોય ને એવું લાગે છે, દેવાંગે જ્યારે આર્મી જોઈન નહોતી કરી ને ઈશ્વર ભગવાન મારા પાલવમાં પાછા નાખી દે, ભગવાન મને મારો દીકરો પાછો આપી દે, એ દિવસો હું ફરીવાર જીવવા માંગુ છું। બેટા કાવ્યા, તને એ દિવસ યાદ છે? એ દિવસે દેવાંગ કેટલો ખુશ હતો, અને ખુશીના સાદ પણ નતે કહી શકતો, અને મમ્મી, કાવ્યા, મમ્મી ક્યાં છો તમે? મમ્મી અરે ક્યાં છો,
अरे काव्या 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 अब मम्मी अरे मम्मी मम्मी जो 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 मम्मी पढ़ता नहीं पाछा अरे पण तू आटला बदो बूम पाड़े से तारी लॉटरी लागे के शू हां मम्मी हां बात तो जे भी छे के तुम्हारा दिकरा ने लॉटरी लागी नहीं लागी ज गई छे समझो सारू कहवाय ने तो लाओ लॉटरी ना पैसा अब लॉटरी पैसा नहीं नती लागी पण जो आ रहियो लॉटरी नो लेटर हां तुम्हारा दिकरो आर्मी मा जॉइन થઈ રહ્યો છે એનો ફોન લેટર આવી ગયો છે अरे जो तो खरा मम्मी मम्मी हाँ तमारू मोटू केम पड़ी गयू छे मम्मी तमे तमे लोको खुश नथी के शू ना मैं तने ना पाड़ी थी ने कि तू एप्लीकेशन सबमिट नहीं कराओ तो इते हूँ काम कराएवी अरे मम्मी તમે ખોટી ચિંતા કરો છો હા એપ્લિકેશન મેં એકલાય સબમિટ નથી કરાવ્યું હા મારો મિત્ર સાગર એણે પણ આ એપ્લિકેશન સબમિટ કરાવ્યું હતું એ પણ મારી સાથે જ આવી રહ્યો છે એને ભલે કરાયું પણ મેં તને ના પાડી હતી ને હું નથી ઈચ્છતી કે તું એ માર્ગે જા અરે પણ કેમ મમ્મી દેવા હું વધારે તો કાંઈ નહીં કહું પણ જો મમ્મી ના પાડે છે તો તમે જવાનું રહેવા દો શું વાત કરે છે કાવ્યા તું હું કઈ ત્યાં રમત રમવા માટે નથી જઈ રહ્યો અરે હું તો મારા દેશની સેવા કરવા માટે જઈ રહ્યો છું મારી મારી માતૃભૂમિની રક્ષા કરવા માટે તારા પપ્પા પણ આજે પકડીને સરહદ ઉપર ગયા હતા અને હું નથી ઈચ્છતી કે આ જીતથી મારું ઘર ખાલી થઈ જાય જો મમ્મી મમ્મી પ્લીઝ હું જાણું છું કે મારા પપ્પા સરહદ પરથી પાછા નથી આવ્યા તો તો હું પણ પાછો નહીં આવું આવું શું કામ ને વિચારો છો પણ બેટા જેને જિંદગીમાં મોટા ઘા ખાધા હોય ને એને જરી કમથી ઠેસ આવે ને તો એ જીવ નીકળી જતો હોય છે ને બેટા મારા ઘા હજી નથી રૂજાણા સાચી વાત છે તારી ભગવાને આપણને બધું જ આપ્યું છે પણ મારા મનની ખુશી મારા મનની ખુશી તમે જે વાત કરી રહ્યા છો એ કરવાથી નહીં મળે જો જો હું આ નહીં કરું તો તો મને આજીવન એવું લાગશે કે હું કશાકને માટે અધૂરો રહ્યો છું મારા જીવનમાં મારે મારે જે કરવું જોઈતું હતું જે જે બનવું હતું એ ક્યારેય બની જ નથી શક્યું માટે માટે મહેરબાની કરીને તમે તમે મારું મનોબળ ના તોડો નહીં બેટા નહીં હું તને રજા નહીં આપું તારા પપ્પા વગરની દિવાળી મેં ઘણી કરી છે પણ હવે હું દીકરા વગરની દિવાળી કરવા નથી માંગતી અરે કોણ કહે છે મમ્મી કે હું પાછો નહીં આવું અરે અરે આ દિવાળી તો આપણે લોકો સાથે જ કરી રહ્યા છીએ ને તો તો આવતી દિવાળી પણ આપણે લોકો સાથે જ કરીશું જો મમ્મી કાવ્યા હું હું તમને લોકોને વચન આપું છું હા હા આપણે લોકો આવતી દિવાળી પર સાથે જ હોઈશું હા દેવા ક્યારેક ક્યારેક મોટા લોકોની વાત માની લઈએ ને તો એમાં પણ નાની નાની ભલાઈઓ છુપાયેલી હોય છે અરે તમે લોકો છો ને કે મારી વાત સમજી જ નથી રહ્યા જાણીએ અજાણીએ જે મનમાં આવે છે એવી જ વાતો કર્યા કરો છો છોડો મારે જેને આ તમારા લોકોની સાથે વાત જ નથી કરવી તમે તમારું કામ કરો જા દેવા હા મેં નથી સમજતા તો તું સમજી જાને માની જાને કાવ્યા તું કેને મારી વાત માની લે
आओ बेटा आओ। जय श्री कृष्ण। बेस 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 हा तारू मोह केम पड़ी गेलू छे? शुं थयुं? हा बोल ने, शुं वात छे? जो अंकल, मारे जे काम करवू छे ए काम मारा घरवाळा करवा नथी देता, અને જે કામ નથી કરવું બસ એ કામ કરાવવા માટે જ મારી પાછળ પડી ગયા છે। પણ થયું છે શું? વાત શું છે બેટા? વાત એમ છે કે મારા મમ્મી અને કાવ્યા એ મને બોર્ડર પર જવા દેવા નથી માંગતા, ના પાડી રહ્યા છે એ બંને। કોઈ વાંધો નહીં, પણ તારું મન શું કહે છે? બસ અંકલ, હું તન મન અને ધનથી આ આ ધરતીની સેવા કરવા માંગુ છું। હું મારી પાસે રહેલું બધું જ મારા દેશ માટે લૂંટાવી દેવા માંગુ છું, જેવી રીતે મારા પપ્પાએ પોતાના અંતિમ ક્ષણની અંદર ધરતી માના ચરણ સ્પર્શ કરીને પોતાનો જીવ છોડ્યો હતો। બસ એવી જ રીતે હું પણ મારા જીવને આ ધરતી માટે થઈને કુરબાન કરવા માંગુ છું। પણ મારા મમ્મી છે કે મારી વાત માનતા જ નથી, એ જીદ લઈને બેઠા છે કે તારા વગર અમે લોકો દિવાળી નહીં કરીએ, અને તારા વગરની દિવાળી એ દિવાળી નહીં પણ એક માના કાળજામાં સળગતી હોળી હશે। જો ભાઈ, તું ભલે ગમે તે કે, પણ મારું માનવું તો એવું છે કે આપણા માવતરની ઉપરવટ જઈને આપણે કોઈ કામ ના કરાય, આપણી ખુશી એમાં જ હોવી જોઈએ કે જે કામ કરવામાં આપણા માવતરની ખુશી હોવી જોઈએ। શું કેવું પપ્પા તમારું? તારી વાત બરાબર છે બેટા, પણ જીવનમાં જુસ્સો, જસ્બો અને બલિદાન આ ત્રણે અલગ વસ્તુ છે, અને માવતરને પણ સમજવું જોઈએ। હું પણ એ જ કહેવા માંગુ છું કે જો મારા જેવા અને સાગર જેવા સંતાનો આ આ દેશની બોર્ડર પર જઈને રક્ષા નહીં કરે તો પછી તમે એ વિચારો ને કે બીજા કેટલાય બાપો અને કેટલી માના દીકરાઓ, કેટલાય પરિવારના સભ્યો અને કેટલી બેન દીકરીઓના ભાઈઓ આ બધા હર્ષો ઉલ્લાસથી એક સાથે મળીને દિવાળી કેવી રીતે ઉજવી શકશે? અરે આપણે તો આ બધા જ પરિવારના, આ બધી જ માના અને બધી જ બહેનોના આશીર્વાદ લેવાના છે। જો હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે આવી તકે ભારતમાંના દરેક દીકરાને આપે, દરેક સપૂતને આપે। બેટા, તારા વિચારો તો બિરદાવવા લાયક છે, હું સલામ કરું છું તારા બોલેલા એક એક શબ્દોને, પણ આ બધું તો સમજાય એના માટે છે। ભાઈ, જો તારી આજ ઈચ્છા હોય કે તારે બોર્ડર ઉપર જ જવું છે તો હું અને મારા પપ્પા બંને તારા મમ્મી અને મારા ભાભી બંનેને સમજાવીશું। અરે દોસ્ત, હું એટલા માટે જ અહીંયા આવ્યો છું કે તમે લોકો મારી સાથે મારા ઘરે ચાલો અને મારા મમ્મીને અને કાવ્યાને સમજાવો, તમારી વાત એ લોકો જરૂર માનશે। હા હા, કેમ નહીં બેટા, હું સમય લઈને તારા ઘરે ચોક્કસ આવીશ અને તારા મમ્મીને બરાબર સમજાવીશ। તમારો ખૂબ ખૂબ આભાર અંકલ, મને તમારી પાસેથી આ જ આશા। ઠીક છે અંકલ, તો ચાલો હવે હું રજા લઉં છું, અને આમ પણ મારે કચેરીએ ફોર્મ સબમિટ કરાવવાનું બાકી છે। જય શ્રી કૃષ્ણ। હા હા, આ તો પણ ઉભો રહે ને, મારે પણ બાકી જ છે, ચાલ હું પણ તારી સાથે આવું। હા ચાલ, પપ્પા હું જઈને આવું। હા હા, જી આવો જી આવો। વાહ, જય શ્રી કૃષ્ણ બેન। અરે જય શ્રી કૃષ્ણ જયંતિભાઈ, બેસો બેસો, કેમ છો? બસ મજામાં। હું વિચારતી હતી તમારી પાસે આવું, કેમ કે મારે એક જરૂરી વાત કરવી હતી, પણ તમે આવી ગયા ને તે સારું કર્યું। અરે બેન, તમે મારી ઘરે આવો કે હું તમારી ઘરે આવું, બધું એક જ કહેવાય ને ભાઈ। સારું થયું કે મારા મનની વાત કરવાનો મોકો મને મારા ઘરમાં જ મળી ગયો। હા હા બેન, બોલો ને, શું કહેવું છે તમારે? સુવનભાઈ, હા દેવાંગ હટ પકડીને બેઠો છે, એમ કહેશે કે હું કઈ કરીને તો આજ કરીશ, પણ મારે એને એ નથી કરવા દેવું।
તમે તો જાણો છો ને ભાઈ, વર્ષો પહેલા હું મારા પતિને ગુમાવી બેઠી છું, પણ હવે હવે હું મારા દીકરાને ગુમાવવા નથી માંગતી. જુઓ બેન, આ તમારી પરિસ્થિતિને હું જાણું છું, પણ હવે તમારા દીકરાની જે માંગણી છે એ આપણે કરવું પડે. બીજું આપણે શું કરી શકવાના? અને ભગવાન કરે કે દરેક દીકરાને તમારી જેવી માં મળે, જે દીકરાની ભવિષ્યની ચિંતા પળે પળે કરતી હોય. અને એક વાત તો એ પણ છે હો, કે તમારા દીકરા જેવો દીકરો હરેક માને મળે, જે પળે પળે ભારત માતાની ભૂમિનો વિચાર કરતો હોય. બસ ભાઈ બસ, બંધ થઈ જાઓ. આ શબ્દ તમે મારી સામે ભલે બોલ્યા, પણ મારા દીકરા દેવાંગ સામે નહીં બોલતા. કારણ કે આવા શબ્દો સાંભળીને જ મારો દીકરો સૂર્યની જેમ સાતી તાણીને સામે ઊભો રહી જાય છે. બસ તમે ખાલી મારા દીકરાને એટલું સમજાવજો કે આ દુનિયામાં તારી માથી વિશેષ બીજું કાંઈ નથી. પથ્થર એટલા દેવ પૂજા ને, ત્યારે મેં તમારા ભાઈ આ દેવાંગનું મોઢું જોયું છે, એટલે મહેરબાની કરીને તમે દેવાંગને આવા પાઠ નહીં ભણાવતા. જુઓ બેન, આ મારા ભણાવવાથી દેવાંગના દિલ અને દિમાગમાં બધું બેસી જતું હોય ને, તો હું એને ચોક્કસથી સમજાવીશ. પણ જેની કાયામાં દેશભક્તિનો નાદ ગુંજતો હોય ને, અરે એને પાછો વાળવો એ તો શિકાર કરવા જઈ રહેલા સાવજને પાછા વાળવા સમાન છે. નહીં ભાઈ નહીં, આપણે બધા મળીને દેવાંગને સમજાવશું ને, તે જરૂરથી સમજી જશે. કારણ કે કહેવાય છે ને કે કોઈના વિચારોના ગઢને તોડવો હોય ને, તો એને મયકાંગલો બનાવવો પડે. અરે બેન, તમે આવી વાત કરો છો? તમારા મોઢે આવી વાત નથી સોંપતી કે જેના પતિ આ દેશની સરજમીન માટે પોતાના પ્રાણ નિછાવર કરી દીધા, એવા શૂરવીરના દીકરાને તમે માયકાંગલો બનાવવાની વાત કરો છો? અરે શરમથી શીશ ઝૂકી જશે તમારા પતિનું જ્યારે એના કાને આવા શબ્દો સંભળાશે. તો હું કરું ભાઈ? હું લાચાર થઈને બેઠી છું, કાંઈ સમજાતું નથી. તો તમે આનો કંઈક રસ્તો કાઢો ને. ઠીક છે, હું આનો કંઈક રસ્તો કરું છું. જય શ્રી કૃષ્ણ. કેવી વાત કરે છે બેન. તું સમજવાની કોશિશ કર ને, તું સમજતી કેમ નથી? હું સમજું, શું સમજું બોલો ને. ચૂપ. દરેક માણસના જીવનમાં એક એમ્બિશન હોય, એક એનો ગોલ હોય, અને મારો ગોલ છે કે ભારત માની હું રક્ષા કરું. તું છે કે સમજતી નથી? અરે હસબન્ડ વાઇફ શું વાતો કરી રહ્યા છો? અરે સારું થયું સાગર તું આવી ગયો. હા જો ને તારી ભાભી, ક્યારનો સમજાવું છું પણ સમજતી જ નથી. અરે શું સમજાવવાના છે ભાભીને, બોલ ને. અરે યાર તું જો ને, હા મારા મમ્મી અને તારી ભાભી બંને અટ પકડીને બેઠા છે કે અમે તમને નહીં જવા દઈએ. ભાભી તમે આવું શું કામ કરો છો? તમને શું વાંધો છે? સાગરભાઈ તમારા હજુ લગ્ન નથી થયા ને, એટલે તમે આવું બોલો છો. પણ એકવાર જ્યારે લગ્નની ગાંઠે બંધાઈ જાઓ ને, ત્યારે ખબર પડે કે શું વાંધો હોય છે. ત્યારે હું તમને આ સવાલ પૂછીશ, પણ ત્યારે તમારી પાસે કોઈ જવાબ નહીં હોય. હા તો એક કામ કરું ને ભાભી, પહેલા હું લગ્ન કરી લઉં અને પછી હું ભારતમાંની સેવા માટે જાઉં. હા હવે બરાબર વાત કરી તમે. ભાભી તમારી જાણ ખાતર હું તમને જરાક જણાવી દઉં કે હું પણ એક છોકરીને પ્રેમ કરું છું. એટલું જ નહીં પણ એ છોકરી પણ મને ખૂબ જ પ્રેમ કરે છે. અમે બંને લગ્ન પણ કરવાના છીએ, પણ લગ્ન પહેલા એ છોકરીએ મને શરત આપી છે કે પહેલા તું ભારતમાંની સેવા કરીને બતાવી દે ને, પછી આપણે લગ્ન કરીશું. અને બીજી વાત એ કે છોકરીના પપ્પા કારગિલ યુદ્ધમાં બટાલિયનના કેપ્ટન રહી ચૂક્યા છે. તો બોલો ભાભી હવે તમારું શું કહેવું છે? બસ કાવ્યા તું આ રીતે ડરપોક નહીં પણ નીડર બનતા શીખ, કારણ કે તું જ મારો જુસ્સો છો અને તું જ મારી તાકાત. તું જ મારા જીવનમાં આવનારી દરેક પરીક્ષાની ઢાલ છે હવે, અને તું આ રીતે હિંમત હારીને બેઠી છે. જો તું મારી હિંમત બન. હા હિંમત બન તું. ઠીક છે, હું મમ્મી સાથે વાત કરીશ. થેન્ક યુ સો મચ કાવ્યા. ઇટ્સ ઓકે, ચાલો હવે ઘરે જઈએ. હા ચાલ.
મમ્મી બસ કરો હવે, આમ રડવાથી રડવાથી દેવાંગ પાછા નહીં આવે, નહીં આવે. નહીં બેટા, એને પાછું આવવું જ પડશે, પાછું ફરવું જ પડશે. હું મારા દીકરા વગર નહીં રહી શકું, નહીં જીવી શકું. મમ્મી સાચું કહું ને તો હું જ મૂર્ખ છું. જો તે દિવસે મેં તમને મનાવ્યા ના હોત ને તો આ કઈ થાત જ નહીં. જે પણ કઈ થયું છે ને એની જવાબદાર ફક્ત ને ફક્ત હું છું મમ્મી, હું છું. નહીં બેટા, જવાબદાર તું નથી. બેટા, આ જવાબદાર તો આપણા કર્મો હશે. કદાચ ભગવાને દેવાંગની સાથે આપણો સાથ અહીંયા સુધીનો જ લખ્યો હશે. હું પણ મારા મિત્ર દેવાંગને બહુ જ મિસ કરું છું. સાચું કહું ને તો મારે તો અહીંયા આવવું જ નહોતું, પણ હું અહીંયા આવ્યો છું માત્ર ને માત્ર તમારી માટે. શું કામ ને? કારણ કે આ દિવાળી જેવો પાવન તહેવાર હું તમારી સાથે ઉજવી શકું. પોતાનો દીકરો એ પોતાનો કહેવાય ને બેટા, તારા આવવાથી કઈ દેવાંગની ખાલી જગ્યા છે થોડી પૂરાઈ જવા દેશે. હવે તો મારી બધી દિવાળી મારા દીકરા વગરની દિવાળી થશે. ઘરે ઘરે દીપ પ્રાગટ્ય કરીને બધાના ઘરના અંધકારને દૂર કરતો આ તહેવાર જાણે મારા ઘરમાં દીવો પ્રગટાવવા વાળો જ અંધકારમાં હોમાઈ ગયો. બસ બેન બસ, હવે તમે આમ આ શબ્દોના બાણ ન ચલાવો. કમસે કમ આ કાવ્યાની સામે જોઈને આ દિવાળી જેવો પર્વ તો તમે ઉજવો. ના અંક, આ પર્વ હરિદ્વાર જઈને દેવાંગની આત્માની શાંતિ માટે પૂજા કરીશું, અને જો પાછા આવીને પછી આ ખોળિયામાં જીવ બચશે ને તો જીવીશું. અંકલ પ્લીઝ તમે જાઓ, અમને અમારા હાલ પર છોડી દો પ્લીઝ. બેટા સાગર, આ દ્રશ્ય જોતા તો મને સમજાઈ ગયો કે આ સરહદ ઉપર લડાઈ શું કામ થતી હશે. કોણ જાણે આજે કેટલો પરિવાર પોતાના દીકરા વગર દિવાળી મનાવતા હશે.